અમદાવાદ શહેરમાં સતત બીજા દિવસે છે કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે અને ધીમી ધારે વરસાદ છે, ધોધમાર નથી. વડોદરામાં જે પડ્યો છે એવો નથી, પણ ધીમી ધારે શરૂ થઈ ગયો છે વરસાદ. ગઈકાલે દિવસે રાત્રે અમદાવાદમાં વરસાદ પડ્યા બાદ આજે બપોર બાદ વરસાદ શરૂ થયો છે. ગઈકાલે પૂર્વ અમદાવાદમાં અને આજે પશ્ચિમ અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ જોવામાં આવી રહ્યો છે. અમદાવાદના સરખેજ, ગાંધીનગર, એસી હાઈવે, જજીસ બંગલો વિસ્તાર, બોડકદેવ વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. આંબાવાડી, શાહીબાગ વિસ્તારનો વરસાદ છે. આખા દિવસના ભારે ઉકળાટ બાદ વરસાદ શરૂ થતાં જ શહેરના લોકોમાં ખુશી વ્યાપી ગઈ છે. ઠંડક આ વરસાદ લઈને આવ્યો છે. અમદાવાદમાં ફરી એકવાર વરસાદની શરૂઆત થઈ છે. સવારથી વરસાદે વિરામ લીધો હતો ત્યારે અમદાવાદના મોટાભાગના વિસ્તારોની અંદર અત્યારે ધીમી ધારે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. જે પ્રમાણે ગઈકાલે બુધવારે આખો દિવસ વરસાદી ઝાપટા રહ્યા હતા અને રાત્રે પણ થોડો વરસાદ પડ્યો હતો, ત્યારબાદ જે છે ગુરુવારની સવારથી તે અમદાવાદ શહેરમાં વરસાદ ન હતો, ત્યારે બપોર પછીનો સમય થતાની સાથે તે વરસાદી માહોલ બન્યો હતો. વાદળા બંધાયા હતા. વાદળા બંધાયા બાદ જે છે અત્યારે અમદાવાદના મોટાભાગના બધા જ વિસ્તારોની અંદર અત્યારે ધીમી ધારે વરસાદ થઈ ચૂક્યો છે. ત્યારે વાત કરીશું આપણે અમદાવાદના શાહીબાગ વિસ્તારની, જે આપણે અત્યારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો એ અમદાવાદનો શાહીબાગ વિસ્તાર છે, કે ત્યાં પણ ધીમી ધારે વરસાદ અત્યારે શરૂ થઈ ચૂક્યો છે. આ વરસાદ પડવાની સાથે અત્યારે રોડ ઉપરથી પાણી જે છે એ ફરી વળ્યા છે અને જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે એ પ્રમાણે લાગી રહ્યું છે કે થોડા સમય સુધી આ વરસાદ જે છે વિરામ કદાચ નહીં લે. જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી છે, આગાહીના ભાગરૂપે મધ્ય ગુજરાતની અંદર ભારે અને અતિ ભારે વરસાદ પડી શકે છે એ પ્રમાણેની અસર જે છે એ અમદાવાદમાં અત્યારે જોવા મળી રહી છે. કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ. અરવલ્લી